सचिन मां बे वर्षनी बाळकी साथे रेप विथ मर्डरनी घटनानो मामलो। आजे नामदार कोर्टे संभळावी फांसीनी सजा। बे वर्षनी बाळकीना पेट पर बचका पण भर्या हता। 11 दिवसमां चार्जशीट रजू करवामां आवी हती। नामदार कोर्ट द्वारा आरोपी इस्माइल यूसुफ ने दोषी जाहिर करायो। आरोपी ना मोबाइल माथी 200 जेटला बीभत्स फोटा मळी आव्या। नाना बाळकोनी हत्या कई रीते करवी ते अंगे सर्चिंग पण कर्यु हतुं। सचिन खाते जे बलात्कारनो बनाव बनेलो, जेमां 1.5 वर्षनी छोकरी उपर आरोपी इस्माइल यूसुफ हजाते बलात्कार करी अने एनुं मौत निपजावेलुं, તે કેસમાં આજે સુરતના 6 એડિશનલ સેશન જજ શકુંતલાબેન સોલંકી સાહેબે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે। ફાંસીની સજા સુધી લઈ જવાને માટે પોલીસે જે ઇન્વેસ્ટિગેશન કર્યું હતું, સરસ ઇન્વેસ્ટિગેશન કરી, સારા પુરાવા એકત્ર કર્યા, તે ઘણા કામ લાગ્યા, જેવા કે FSLનો પુરાવો, DNA પુરાવો, છોકરીને લઈ જતા તે પુરાવા, આરોપીનો મોબાઈલ, એ બધા મહત્ત્વના પુરાવા સાબિત થયા। ત્યાર પછી જે ક્રૂરતા આચરેલી બાળકી સાથે, જે રીતે એને શારીરિક ઈજાઓ ગંભીર પહોંચાડવામાં આવેલી, તે તમામ બાબતો રેરેસ્ટ ઓફ રેર સંજોગમાં આવતી બાબતો હતી, તેની દલીલો કરવામાં આવી અને અંતે આજે આરોપીને ઇન્ડિયન પિનલ કોડની કલમ 302-376 પોક્સો હેઠળ એને ફાંસીની સજા કરવામાં આવી અને 363-66 આજીવન કેદની સજા અને 1,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો અને ભોગ બનનારને 10 લાખ રૂપિયાનો વળતર જાહેર કરવામાં આવ્યો। આરોપીના મોબાઈલમાં 200 ઉપરાંત જેટલી ક્લિપો મળી આવી, જેમાં નાના બાળકોની સાથે ક્રૂરતા કેવી રીતે આચરવી, તેનું મોત કેવી રીતે નિપજાવવું, તે ક્લિપો પણ નીકળી આવી। એ ઉપરાંત ડ્યુટીના ભાગે ઈજા કરવા બાબતના પણ કેટલીક ક્લિપો મળી આવી। કુલ 10-1 કેસમાં સુરતમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી છે। મુખ્ય દલીલો કઈ કઈ રહી હતી? મેં જે હમણાં વાત કરી, મુખ્ય દલીલો DNAનો પુરાવો, લાસ્ટ સીન ટુગેધર જે સાક્ષીનો પુરાવો છે, એ સાક્ષીને નહીં માનવાને માટે કોઈ કારણ નથી, કારણ કે તે લોકો નેચરલ વિટનેસ છે, ભલે એક ગામના છે એટલે એને રિલેટિવ વિટનેસ કે એ ના કહી શકાય, કારણ કે આ આરોપી જ્યારે છોકરીને લઈને ગયો તે વખતે સાક્ષીના ઘર પાસેથી જ ગયેલો અને સાક્ષીઓને એટલે શંકા નહીં ગઈ કે આરોપી અવારનવાર છોકરીને રમાડવા લઈ જ જાય છે, એટલે કોઈ શંકા નહીં ગઈ, એટલે સાક્ષીઓએ અટકાવ્યા નહીં પણ તેને લઈ જતા જોયેલો, એ પુરાવો ખૂબ મહત્ત્વનો સાબિત થયો। પ્રતિક ગોલી, જનસાક્ષી ન્યૂઝ, સુરત।